બનાસકાંઠામાં કેનાલમાં પાણીની માંગ માટે જળ આંદોલન દેવોદરના સનાધરમાં ખેડૂતોની બેઠક મળી સનાદર ગામના અંબાજી મંદિરે ખેડૂતો એકઠા થયા અને થોડીવારમાં ખેડૂતો રેલી યોજીને નાયબ કલેક્ટર કચેરીએ પહોંચશે માંગ માટે નાયબ કલેક્ટર કચેરી પ્રાંગણમાં ધરણાની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ ખેડૂતોએ ગામોમાં બેઠકો યોજી વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા તો દિયોદરના સનાદરમાં જે રીતે ખેડૂતો દ્વારા આંદોલન આંદોલન કરવામાં આવી રહ્યું છે છે પાણી માટે આ જેમાં ખેડૂતોની તો બેઠક મળી હતી તમામ ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવશે રેલી કાઢીને જે રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તે લોકો દ્વારા કલેક્ટર કચેરી પહોંચી ધરણા પણ કરવામાં આવશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે કેનાલમાં પાણી માટે જે જળ આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની પહેલા ખેડૂતો દ્વારા બેઠક મળી હતી તો આ રેલી અત્યારે પ્રસ્થાન કરી ચૂકી છે જે તમામ ખેડૂતો છે તેમના દ્વારા રેલી કાઢવામાં આવશે વધુ વિગત સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે કિશોર જે રીતે વાત કરીએ પાણીની માંગ માટે આ જળ આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા બેઠક કરવામાં આવીને અત્યારે જે રેલી કાઢવામાં આવી છે શું છે વધુ વિગતો નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચે તે લોકો ધરણાની પણ ચીમકી ઉચ્ચારી છે દિયોધરના સનાતરમાં જે રીતે રેલી કાઢવામાં આવી રહી છે ખેડૂતો એકઠા થયા ત્યારબાદ આ તમામ ખેડૂતો દ્વારા જે રેલી કાઢવામાં આવી છે પાણીની માંગ સાથે તે લોકો જળ આંદોલન કરી રહ્યા છે પાણી મુદ્દે હવે ખેડૂતો આકરા પાણી જોવા મળી રહ્યા છે અને સાથે જ આ તમામ ખેડૂતો દ્વારા બેઠક કરવામાં આવી ને ત્યારબાદ તે લોકો દ્વારા રેલી કાઢવામાં આવી છે રેલી દ્વારા તે લોકો પાણીની માંગ કરવાના છે કેનાલમાં પાણીની માંગ સાથે તે લોકો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે જળ આંદોલનને છેડવામાં અત્યારે વાત કરીએ તો ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં તે લોકો રેલી કાઢીને નાયબ કલેક્ટર કચેરી પ્રાંગણમાં ધરણાની ચીમકી પણ તે લોકો ઉચ્ચારી છે તો આ તરફ કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસલો યથાવત જોવા મળી રહ્યો છે લખપતના નાળામાંથી વધુ આઠ ચરસના પેકેટ મળ્યા છે બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે ગઈકાલે પિગલેશ્વર પાસેથી નવ ચરસના પેકેટ મળ્યા હતા ગઈકાલે મરીન ફોર્સને નવ જેટલા ચરસના પેકેટ મળ્યા હતા વધુ આઠ ચરસના પેકેટ ઝડપી પડવામાં આવ્યા છે બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પેગલેશ્વર પાસેથી નવ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા ગઈકાલે મરીન ફોર્સને નવ ચરસ પેકેટ મળ્યા હતા તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આઠ જેટલા પેકેટ મળી આવ્યા છે તો આ તરફ કાલે પિંગલેશ્વરમાંથી નવ પેકેટ મળ્યા હતા તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બે દિવસમાં સત્તર જેટલા પેકેટ મળી આવ્યા છે સતત બે દિવસથી ચરસના પેકેટ મળી રહ્યા છે